प्रॉपर्टी बजार। प्रॉपर्टी बजार आज पाछो आवी पहुंच्यो छे मुंबई मां अने मुंबई मां हूं जर्नाल कंटी तमारा सौनुं स्वागत करू छूं सीएनबीसी ना खास कार्यक्रम प्रॉपर्टी बजार नी अंदर। प्रॉपर्टी बजार मां आज आपणे जे विस्तार नी मुलाकात मुंबई मां लेवाना छे ए विस्तार छे खार नो विस्तार। खार ए कनेक्टिविटी नी बाबत होय के सोशियल इन्फ्रास्ट्रक्चर नी बधी ज रीते સારામાં સારો એરિયા છે। તો આ એરિયામાં જો તમે તમારું ઘર લેવાનું પસંદ કરતા હોય તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે એક સરસ મજાનો પ્રોજેક્ટ। તો આ પ્રોજેક્ટ તમને બતાવીશ, પરંતુ પહેલા જાણી લઈએ ખાર વિસ્તાર અંગે। પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે મુંબઈના ખારમાં। ખાર મુંબઈનું વેસ્ટર્ન સબર્બ છે। મુંબઈના પ્રીમિયમ વિસ્તારોમાંથી એક ખારનું રિયલ એસ્ટેટ માર્કેટ ઘણું સારું છે। તેનું મુખ્ય કારણ છે કે તે દરેક મુખ્ય વિસ્તારોની એકદમ વચ્ચે વચ્ચે। ખાર મુંબઈના કમર્શિયલ સેન્ટર બીકેસી ઉપરાંત જુહુ, સાંતાક્રુઝ, પાલી હિલ બધા વિસ્તારની નજીક છે। ખારની કનેક્ટિવિટી પણ ખૂબ જ સારી છે। વેસ્ટર્ન રેલવેનું ખાર રોડ સ્ટેશન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી આ વિસ્તાર વેલ કનેક્ટેડ છે। સાથે જ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીંથી ઘણું જ નજીક છે। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપરાંત અન્ય સ્કૂલ, હોસ્પિટલ, મોલ બધું જ નજીકમાં છે। ખારમાં લગભગ નાના પ્લોટ છે, છતાં અહીંયા મુંબઈના ઘણા ડેવલપર્સના પ્રોજેક્ટ બની રહ્યા છે। તો આપણે વાત કરી ખાર વિસ્તાર અંગેની, અને ખારમાં આજે આપણે જે પ્રોજેક્ટ જોવાના છે ત્યાં આપણે પહોંચી ચૂક્યા છે, અને એ પ્રોજેક્ટનું નામ છે નિવાન। આમ આ પ્રોજેક્ટ જોઈન્ટ ડેવલપમેન્ટ છે, પરંતુ આ પ્રોજેક્ટના મુખ્ય ડેવલપર છે પેરેડિયમ રિયલ્ટી। તો આ પ્રોજેક્ટ જોઈશું, તેનો સેમ્પલ ફ્લેટ પણ જોઈશું, બધી જ માહિતી મેળવીશું, પરંતુ પહેલા જોઈ લઈએ પેરાડાઇમ રિયલ્ટીની પ્રોફાઇલ। પેરાડાઇમ રિયલ્ટી મુંબઈ બેઝ રિયલ્ટી કંપની છે। આની શરૂઆત ઓગસ્ટ 2015માં થઈ હતી। આ કંપનીની કમાન એમડી પાર્થ મહેતાના હાથમાં છે। પાર્થે મુંબઈના નામી બિલ્ડરો સાથે 10 વર્ષથી વધુનો અનુભવ લીધા પછી પેરાડાઇમની શરૂઆત કરી છે। માત્ર 3 લોકોથી શરૂ થયેલી પેરેડાઇમમાં હાલમાં 75થી વધુ લોકો કામ કરી રહ્યા છે। કંપની ટીમવર્ક, ક્વોલિટી કન્સ્ટ્રક્શન અને કસ્ટમર સેટિસ્ફેક્શનને મંત્ર બનાવી ફ્યુચર પ્લાનિંગ કરી રહી છે। કંપનીના વિવિધ પ્રોજેક્ટની વાત કરીએ તો બોરીવલીમાં ફ્લેગશિપ પ્રોજેક્ટ આનંદા, ખારમાં અફોર્ડેબલ લક્ઝરી પ્રોજેક્ટ નિવાન તેમજ અન્ય પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે, જેમાંથી આજે આપણે જોઈશું નિવાન પ્રોજેક્ટ, જે પેરેડાઇમ, ડોટમ, ફ્યુચર ગ્રુપ અને જય માતા તી ડેવલપર્સનું જોઈન્ટ વેન્ચર છે। પેરેડાઇમ રિયાલિટી વિશે જાણ્યા બાદ હવે આપણે આ જ ગ્રુપના એક પ્રોજેક્ટ નિવાનની મુલાકાત લેવાના છે। નિવાનનો શો ફ્લેટ તમને બતાવું એ પહેલાં હું તમને આ પ્રોજેક્ટ અંગેની બેઝિક માહિતી આપી દઉં। આ એક સિંગલ ટાવરનો પ્રોજેક્ટ છે, જ્યાં 42 યુનિટ બની રહ્યા છે। તમારે માટે 2 BHKથી લઈને 6 BHK સુધીના ઓપ્શન્સ અહીંયા આગળ મળવાના છે। આજે અમે તમને જે સેમ્પલ ફ્લેટ બતાવી રહ્યા છે, જે શો ફ્લેટ તમને એકચ્યુઅલી બતાવી રહ્યા છે, એ 3 BHKનો છે, જેની સાઇઝ જો હું તમને જણાવું તો 1297 સ્ક્વેર ફીટ વિસ્તારની અંદર આ જે શો ફ્લેટ છે એને તૈયાર કરવામાં આવ્યો છે। અહીંયા આગળ તમને 2 બેઝમેન્ટ લેવલ સુધી પાર્કિંગ મળવાનું છે, અને 4થા માળ ઉપર તમારે માટે, એટલે કે આ પ્રોજેક્ટના સભ્યો માટે જે અહીંયા ઘર ખરીદવાના છે તેમને માટે ઘણી બધી એમિનિટીઝ બની રહી છે, એ બધું પણ જોઈશું। પરંતુ અત્યારે સમય થયો છે નિવાનનો શો ફ્લેટ જોવાનો, તો આવો જઈએ। નિવાનના સેમ્પલ ફ્લેટની અંદર, અને આપણી એન્ટ્રી સીધી લિવિંગ રૂમની અંદર થઈ રહી છે। લિવિંગ રૂમની સાઇઝ જો હું તમને સૌથી પહેલાં જણાવી દઉં તો એ છે 14.7 બાય 17.7, એટલે કહી શકાય કે એક વિશાળ લિવિંગ રૂમ તમારે માટે અહીંયા બની રહ્યો છે। ઘરમાં પ્રવેશતાની સાથે જ તમે જોઈ શકો છો કે સિક્યુરિટીનું અહીંયા ખૂબ જ સારું ધ્યાન રાખવામાં આવ્યું છે। તમે અહીંયા આગળ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા વિડીયો ડોર કેમેરા લગાડવામાં આવ્યો છે, એટલે તમારી ઘરે આવનાર વ્યક્તિને તમે જોઈને એની સાથે વાત કરીને તમને યોગ્ય લાગે તો જ એને ઘરમાં પ્રવેશ આપી શકો છો। અહીંયા આગળ જે તમે દિવાલ જોઈ રહ્યા છો, અહીંયા ડિઝાઇનર વોલ બનાવવામાં આવી છે। આ રીતે તમને જો પસંદ હોય તો તમે સજાવી શકો છો, પરંતુ એક્ચ્યુઅલ ફ્લેટમાં તમને અહીંયા આગળ POPની દિવાલ મળવાની છે। જો તમને આ રીતનું ડિઝાઇનિંગ ગમતું હોય તો તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ આવી સજાવટ પણ કરી શકો છો।
તો આગળ વધીને તમને વાત કરું તો મેં તમને જે રીતે જણાવ્યું કે આ રૂમની સાઈઝ તમને ખૂબ જ મોટી મળી રહી છે, એટલે તમે આની અંદર સિટિંગ અરેન્જમેન્ટ ખૂબ જ સારી રીતે કરી શકવાના છો. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા 5 લોકો એકદમ આરામથી બેસી શકે એવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તમે પણ આ રીતના સોફા સેટ કે બીજી કોઈ સિટિંગ અરેન્જમેન્ટ કરવા માંગતા હોય તો ચોક્કસ કરી શકો છો. વચ્ચે એક સેન્ટ્રલ ટેબલ લગાવવામાં આવ્યું છે જે ખાસું એવું મોટું છે, આમ છતાં અહીંયા આગળ હરવા ફરવાની ખૂબ જ સારી રીતે જગ્યા બની રહી છે. આ ઘરની અંદર હવા ઉજાસ સારો રહે એને માટે અહીંયા આગળ તમને ફૂલ સાઇઝની વિન્ડો મળવાની છે, જ્યાંથી તમારા ઘરમાં હવા ઉજાસ ખૂબ જ સારી રીતે બની રહેશે. ખાસ વાત અમે તમને જણાવી દઈએ કે આ લિવિંગ રૂમની અંદર જે એસી છે એ બિલ્ડર તરફથી તમને લગાવીને આપવામાં આવશે. તો આ પણ તમારે માટે એક ખૂબ જ સારી વ્યવસ્થા બિલ્ડર તરફથી જ કરીને આપવામાં આવી રહી છે. લિવિંગ રૂમની એક વોલનું આયોજન એન્ટરટેનમેન્ટ વોલ તરીકે કરી શકાય એમ કહી શકાય. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, આ વોલ ઉપર તમારું ટીવી યુનિટ મૂકવામાં આવ્યું છે આ શો ફ્લેટની અંદર. તમે પણ ઈચ્છો તો આ મુજબ કરી શકો છો. ટીવી માટે જરૂરી જે ઇલેક્ટ્રિક પોઈન્ટ ને એવું છે એ તમને તૈયાર મળી જવાનું છે. એની સાથે જ તમે અહીંયાનું આયોજન જોઈ શકો છો કે અહીંયા નીચે એક નાનકડું યુનિટ લગાડવામાં આવ્યું છે, જેના ઉપર પણ તમે એક હલકો ફૂલકો સ્ટોરેજ જો કરવા માંગતા હોય તો કરી શકો છો. અથવા તમારો ટીવીનું રિમોટ અને તમારો સેટઅપ બોક્સ એ બધી વસ્તુઓ અહીંયા તમે સારી રીતે રાખી શકો છો અને તમારા લિવિંગ રૂમની અંદર તમે તમારી લાઈફને એન્જોય કરી શકો છો. તો આ તો થઈ લિવિંગ રૂમની વાત. હવે આપણે એ જોઈએ કે નિવાનના શો ફ્લેટની અંદર ડાઇનિંગ એરિયા કેવો બનાવવામાં આવ્યો છે, આવો જોઈએ. ડાઇનિંગ એરિયાની અંદર સૌથી પહેલાં જો તમને આ ડાઇનિંગ એરિયાની સાઇઝ જણાવી દઉં તો એ છે 11.4x9.2 સ્ક્વેર ફીટનો આ ડાઇનિંગ એરિયા તમારે માટે આ શો ફ્લેટની અંદર બની રહ્યો છે. એટલે કહી શકાય કે ડાઇનિંગ એરિયા માટે પણ ખૂબ જ સારી જગ્યા અહીંયા મળી રહી છે. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આગળ 6 વ્યક્તિઓ માટેનું ડાઇનિંગ ટેબલ સજાવીને રાખવામાં આવ્યું છે. આ મુજબ તમે પણ રાખી શકો છો. આ ડાઇનિંગ એરિયાની ખાસ વાત તમને જણાવી દઉં તો આ ડાઇનિંગ એરિયા જે આપવામાં આવ્યો છે એનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. એકદમ કિચનની સામે આ ડાઇનિંગ એરિયા તમારો ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેને કારણે તમારે તમારો ભોજન લેતી વખતે, તમારો ફૂડ સર્વ કરતી વખતે તમને ખૂબ જ સારી સરળતા રહેવાની છે. આ સાથે જ અહીંયા પણ જો ફ્લોરિંગની વાત કરું તો જે રીતે લિવિંગ એરિયાની અંદર ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ આપવામાં આવ્યું હતું, તે જ મુજબનું ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ અહીંયા પણ આપવામાં આવ્યું છે. ડાઇનિંગ ટેબલની પાછળની વોલનું ડિઝાઇનિંગ પણ જો અહીંયા આગળ મિરર બેઝડ એક ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે. તમે પણ જો ઈચ્છો તો આવું કંઈક કરી શકો છો. આ ડાઇનિંગ રૂમની અંદર જ એક નાનકડા સ્ટોરેજનું પણ વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે. જો તમે પણ આ રીતે કરશો તો તમારી ક્રોકરીઝ વગેરે તમે સારી રીતે તમારા ડિનર સેટ કે એવું કંઈક તમને રાખવું હોય તો એ અહીંયા આગળ તમે ખૂબ જ સારી રીતે રાખી શકો છો. એટલે આ જે નિવાનનો પ્રોજેક્ટ આપણે જોઈ રહ્યા છે એનો જે આ શો ફ્લેટ ડિઝાઇન કરવામાં આવ્યો છે એની અંદર તમારે માટે સ્પેસની ક્યાંય પણ ઉણપ જોવા નથી મળી રહી. તો આ તો થઈ ડાઇનિંગ એરિયાની વાત. હવે આપણે જોઈએ કે કિચન તમારે માટે કેવું બનાવવામાં આવ્યું છે, આવો જોઈએ. નિવાનના શો ફ્લેટના કિચનની અંદર આ કિચનની સાઇઝ તમને જણાવી દઉં, 10.4x9.2 સ્ક્વેર ફીટનું આ કિચન તમને મળી રહ્યું છે. જે રીતે આ સાઇઝ સજેસ્ટ કરી રહી છે આ કિચન ખૂબ જ મોટું બની રહ્યું છે. આટલી જગ્યામાં તમે સરળતાથી એક સુવિધાજનક કિચન તૈયાર કરી શકો છો. અહીંયા જે રીતનું કિચન બનાવવામાં આવ્યું છે અહીંયા આગળ તમારો મેઇન કુકિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં તમારું ગેસ સ્ટોવ આવવાનો છે અને આ રીતે તમે ઈચ્છો તો ચીમની પણ રાખી શકો છો. ચીમનીની આજુબાજુ અહીંયા આગળ સ્ટોરેજ માટેની ખૂબ જ સારા કેબિનેટ બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે તમારા કિચનની જરૂરિયાતનો સામાન સ્ટોર કરી શકો છો. આ કુકટોપની નીચે પણ આ રીતના ખાનાઓ બનાવીને મોડ્યુલર કિચન તૈયાર કરવામાં આવ્યું છે. હું તમને અહીંયા ખાસ જણાવવા માંગીશ કે અહીંયા આગળ આ પ્રકારનું જે મોડ્યુલર કિચન તૈયાર કરવામાં આવ્યું છે એ તમને બિલ્ડર તરફથી મળવાનું છે. અહીંયા આગળ તમારે માટે 2 સ્ટેનલેસ સ્ટીલના સિંક પણ તૈયાર કરીને આપવામાં આવ્યો છે, જેનો પણ તમે તમારા કુકિંગ દરમિયાન ખૂબ જ સારી રીતે સરળતાથી ઉપયોગ કરી શકો છો.
હવે આ જે પ્લેટફોર્મ છે એની સામેની જ બાજુએ એક બીજો પેરેલલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ તમે સર્વિંગ પ્લેટફોર્મ તરીકે કરી શકો છો. ત્યાં પણ સ્વિચ બોર્ડ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તમે તમારી મિક્સી કે એવું કંઈકનો ઉપયોગ કરવા માંગતા હોય તો આ પ્લેટફોર્મ ઉપર રાખીને સારી રીતે કરી શકો છો. આ રસોડાની અંદર પણ સ્ટોરેજની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા આગળ પણ આ માટેના સ્ટોરેજના કેબિનેટ તૈયાર કરવામાં આવ્યા છે, જેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આગળ વધીને તમને વાત કરું તો અહીંયા આગળ તમે જે સ્ટોરેજ યુનિટ જોઈ રહ્યા છો એ ખૂબ જ પ્લાનિંગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આની અંદર તમારા માઇક્રોવેવ, ઓવન વગેરે જેવા વાઇટ ગુડ્સ રાખવામાં આવ્યા છે, જે તમે ખૂબ જ સારી રીતે એનો ઉપયોગ કરી શકો છો. અને દેખાવમાં પણ આ કિચન ખૂબ જ સારું લાગશે. તમારા ફ્રીજ માટેની પણ એક ખાસ જગ્યા અહીંયા બની રહી છે. આ શો ફ્લેટની અંદર આ કિચનની અંદર જે ફ્લોરિંગ આપવામાં આવ્યું છે એ વુડન લુકનું એક ફ્લોરિંગ આપવામાં આવ્યું છે. આ સાથે જ તમારા કિચનની અંદર પણ હવા ઉજાસ સારો રહે એને માટે એક પાર્ટીશન ડોર આપવામાં આવ્યો છે, જે ગ્લાસ ડોર છે, અને તેની બહારની તરફ તમને એક ડ્રાય બાલ્કની પણ મળવાની છે. તો ખૂબ જ સારું કિચન તમને અહીંયા મળી રહ્યું છે, સુવિધાજનક કિચન. અને હવે કિચન બાદ નજર કરીએ કે નિવાનની અંદર બેડરૂમ્સ કેવા બનાવવામાં આવ્યા છે. આવી ગયા છે નિવાનના પહેલા બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝ છે 11.1 x 13.9 સ્ક્વેર ફીટની, એટલે કહી શકાય કે સ્પેશિયસ રૂમ છે. અહીંયા આગળ આ રૂમનું આયોજન ગેસ્ટ બેડરૂમ તરીકે કરવામાં આવ્યું છે, એટલે તમારા મહેમાનો માટે આટલી જગ્યા ચોક્કસ પૂરતી થઈ શકશે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, ડબલ બેડ અહીંયા લગાડીને રાખી દેવામાં આવ્યો છે. તેમ છતાં બેડની બંને બાજુએ તમે નાના સ્ટૂલ કે કંઈક રાખવા માંગતા હોય તો એ ચોક્કસપણે રાખી શકો છો. તમે મારી પાછળ એટલે કે મારી આ તરફ જે રીતે જોઈ શકો છો, અહીંયા આગળ તમને ફૂલ સાઇઝ વિન્ડો મળવાની છે, જેને કારણે તમારા આ રૂમની અંદર પણ હવા ઉજાસની ખૂબ જ સારી વ્યવસ્થા થઈ શકવાની છે. અને અહીંયા આગળથી તમને જે નજારો બનવાનો છે, જે નજારો મળી શકવાનો છે, એ નજારો હશે તમારી બધી એમિનિટીઝ જે પોડિયમ પર બની રહી છે એનો નજારો તમને મળવાનો છે. આગળ વધીને આ રૂમની અંદર વધુ વિશેષતાઓ તમને જણાવું તો આ રૂમની અંદર પણ ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ તમને મળવાનું છે. અને આ રૂમની ગોઠવણની પણ જો તમને વાત કરું તો અહીંયા આગળ પણ એક વોલને ટીવી વોલ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યાં તમે તમારું ટીવી લગાડી શકો છો. અને ટીવીની નીચે એક નાનકડું સ્ટોરેજનું પ્લાન અહીંયા કરવામાં આવ્યું છે. ત્યાં આગળ તમે આ રીતે કંઈક સજાવટ કરવા માંગતા હોય તો કરી શકો છો. અને તમારા મહેમાનનો નાનકડો સામાન રાખવા માટેની જગ્યા પણ અહીંયા ચોક્કસ બની શકે છે. હવે જો હું તમને આ રૂમની અંદર આયોજન કરવામાં આવેલા વોર્ડ્રોપની વાત કરું તો અહીંયા આગળ સ્લાઇડિંગ વોર્ડ્રોપ બનાવવામાં આવ્યો છે, જેની અંદર તમારા મહેમાન માટે જરૂરી સામાન રાખવા માટે એમને ખૂબ જ સરળતા રહેશે. આ મુજબના વોર્ડ્રોપનું આયોજન પણ જો તમે કરવા ઈચ્છતા હોય તો કરી શકો છો. એટલે આ રૂમની અંદર વોર્ડ્રોપ પણ સરસ બની રહ્યો છે, તમારા મહેમાનને જરૂરી એવી તમામ સુવિધાઓ અહીંયા સારી રીતે મળી શકવાની છે. તો હવે આ રૂમનું અટેચ બાથરૂમ કેવું છે એના પર નજર કરી લઈએ. આ ગેસ્ટ રૂમની સાથે તમને જે અટેચ બાથરૂમ મળી રહ્યો છે તેની સાઇઝ છે 4.11 x 7.10. સુવિધાજનક બાથરૂમ તમારા મહેમાન માટે અહીંયા બની રહ્યો છે. આની અંદર જે સેનેટરી વેર્સ અને બાથરૂમ ફિટિંગ્સ લગાવવામાં આવ્યા છે એ ખૂબ જ સારી કંપનીના ઇમ્પોર્ટેડ ફિટિંગ્સ તમને મળી રહેવાના છે. ગ્લાસ પાર્ટીશન સાથે બાથિંગ ક્લોઝેટ પણ તમારે માટે અહીં તૈયાર મળવાનું છે. અને ખાસ વાત એ છે કે અહીંયા આગળ 5 x 5 એક અલગ રૂમ અહીંયા આગળ મળી રહ્યો છે, જેનો ઉપયોગ તમે જો તમારી અલગ ડ્રેસિંગ સ્પેસ ડિઝાઇન કરવા માંગતા હોય તો કરી શકો છો, અથવા તો તમે ત્યાં આગળ વોર્ડ્રોપ બનાવવા માંગતા હોય તો એક વોકિંગ વોર્ડ્રોપનું આયોજન પણ તમે ત્યાં કરી શકો છો. તો આ તો થઈ ગેસ્ટ બેડરૂમની વાત. હવે આપણે જોઈએ કે બીજો બેડરૂમ કેવો છે. ગેસ્ટરૂમની એકદમ સામેની બાજુએ ચિલ્ડ્રન રૂમનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા આ બે બેડરૂમની વચ્ચે જ્યારે આપણે જઈએ છીએ ત્યાં એક નાનકડો પૂજા રૂમ તમને મળી રહ્યો છે, જેની સાઇઝ જો હું તમને જણાવી દઉં તો પૂજા રૂમની સાઇઝ છે 4.11 x 5 સ્ક્વેર ફૂટની. અને હવે જો આપણે આ ચિલ્ડ્રન્સ બેડરૂમની અંદર પ્રવેશ કરીએ
તો આ એક ખૂબ જ સરસ બાળકો માટેના રૂમનું આયોજન કરવામાં આવ્યું છે। આ રૂમની સાઈઝ તમને જણાવી દઉં તો 15x12 સ્ક્વેર ફીટનો આ રૂમ છે, એટલે બાળકો માટે પૂરતી એવી જગ્યા છે। જે રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ ડબલ બેડ લગાડીને રાખવામાં આવ્યો છે, તેમ છતાં બેડની બંને તરફ ઘણી બધી હરવા ફરવાની જગ્યા બચી રહી છે। જે રીતે તમે જોઈ શકો છો બાળકોને ખૂબ ગમે એવી વોલનું ડિઝાઇનિંગ અહીંયા એલઈડી લાઇટ સાથે કરવામાં આવ્યું છે। આ મુજબનું આયોજન જો તમને ઈચ્છતા હોય તો તમે પણ કરી શકો છો, અથવા તમે તમારી પસંદગીથી આ વોલનું ડિઝાઇનિંગ કરી શકો છો। હવે જો વાત કરીએ વોર્ડ્રોપની, તો અહીંયા આગળ વોર્ડ્રોપનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। ફરીથી અહીંયા આગળ સ્લાઇડિંગ વોર્ડ્રોપ રાખવામાં આવ્યા છે, જેની અંદર તમારા બાળકોનો તમામ જરૂરી સામાન સારી રીતે રાખી શકાય છે। આગળ વધીએ, જો તમારા બાળકો માટે તમારે ટીવી લગાડવું હોય તો આ વોલ ઉપર તમે ટીવીનું આયોજન કરી શકો છો, અને ટીવીની નીચેના ભાગમાં આ રીતે તમે રાઇટિંગ ટેબલ કે સ્ટડી ટેબલનું આયોજન પણ કરી શકો છો। અહીંયા આગળ તમે જોઈ શકો છો ખૂબ જ સારું પ્લાનિંગ આ વોલ ઉપર કરવામાં આવ્યું છે। તમે એક બાળકોની બુક્સ કે ટોયઝ કે એમનો બીજો જરૂરી સામાન રાખવા માટે પણ અહીંયા આ મુજબનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે। આવું જો તમે ઈચ્છતા હોય તો ચોક્કસપણે કરી શકો છો। આ સાથે જ આ ઘરની અંદર હવા ઉજાસની ખૂબ જ સારી વ્યવસ્થાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે। દરેક રૂમની અંદર તમને ફૂલ સાઇઝ વિન્ડો મળી રહી છે, જે અહીંયા પણ મળવાની છે, જેથી બાળકોના રૂમમાં પણ હવા ઉજાસની કોઈ સમસ્યા તમને આ ઘરની અંદર નડવાની નથી। એસી માટેના પોઈન્ટ પણ અહીં ખાસ તૈયાર મળવાના છે। ચિલ્ડ્રન્સ બેડરૂમના બાથરૂમની જો વાત કરું તો અહીંયા આગળ તમને મળી રહ્યો છે 4.3x7.10 સ્ક્વેર ફીટનો બાથરૂમ, એટલે બાળકો માટે આ બાથરૂમ યોગ્ય જગ્યાવાળો છે। જેની અંદર પણ જે બાથરૂમ ફિટિંગ્સ અને જે સેનેટરી વેર આપવામાં આવ્યા છે એ ખૂબ જ સારી ઇમ્પોર્ટેડ કંપનીના આપવામાં આવ્યા છે। આની અંદર પણ બાથિંગ ક્લોઝેટ તમારે માટે બનાવીને તૈયાર છે, અને આની સાથે પણ તમને 5x5ની એક એક્સ્ટ્રા જગ્યા મળી રહી છે, જેનો ઉપયોગ તમારી જરૂરિયાત મુજબ તમે કરી શકો છો। તો આ તો થઈ ખૂબ જ સરસ ચિલ્ડ્રન્સ રૂમની વાત, અને હવે આપણે જોઈશું કે આ નિવાનના સેમ્પલ ફ્લેટની અંદર માસ્ટર બેડરૂમ કેવો બની રહ્યો છે। જોઈ રહ્યા છે નિવાનના શો ફ્લેટનો માસ્ટર બેડરૂમ। આ રૂમની સાઇઝ તમને જણાવી દઉં, 18.1x11.5 સ્ક્વેર ફીટનો આ માસ્ટર બેડરૂમ તમારે માટે તૈયાર છે। જે રીતે સાઇઝ સૂચવી રહી છે આટલી જગ્યામાં તમારા બેડરૂમમાં જરૂરી હોય એવું તમામ આયોજન તમે ખૂબ જ સરળતાથી કરી શકવાના છો। અહીંયા જે રીતે જોઈ શકો છો કિંગ સાઇઝનો બેડ રાખી દેવામાં આવ્યો છે, તેમ છતાં આ રૂમની અંદર હરવા ફરવાની ખૂબ જ સારી જગ્યા બની રહી છે। તમારા સામાન કપડાં વગેરેના સ્ટોરેજ માટે ખૂબ જ મોટો વોર્ડ્રોપ અહીંયા રાખવામાં આવ્યો છે। ફ્લોરથી સીલિંગ સુધીના સાઇઝનો આ વોર્ડ્રોપ છે, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો। તમારા બધો જ સામાન આની અંદર તમે ખૂબ જ સારી રીતે મૂકી શકવાના છો। આ રૂમના ફ્લોરિંગની જો તમને વાત કરું તો અહીંયા આગળ વુડન ફ્લોરિંગ આપવામાં આવ્યું છે, અને આ રૂમનું ડિઝાઇનિંગ જે કરવામાં આવ્યું છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એ પણ થોડું વુડન થીમ ઉપર કરવામાં આવ્યું છે। આ રૂમની ખાસ વાત એ છે કે આ રૂમની બંને દિવાલોની જગ્યાએ તમને ગ્લાસ વોલ મળવાની છે। આ સિવાય તમારા બેડરૂમમાં તમને જરૂરી એવા એન્ટરટેનમેન્ટ માટેની પણ વ્યવસ્થા છે। અહીંયા એક એન્ટરટેનમેન્ટ યુનિટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તમે તમારું ટીવી રાખી શકો છો, અને આની નીચે એક નાનકડું યુનિટ, સ્ટોરેજ યુનિટ રાખવામાં આવ્યું છે, જેનો પણ તમે હલકો ફૂલકો સામાનને સ્ટોર કરવા માટે કે કંઈક ડેકોરેશનની વસ્તુઓ રાખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો। આ રૂમની અંદર પણ એસી માટેના પોઈન્ટ તમને તૈયાર મળવાના છે। તો આમ કહી શકાય કે આપણા માસ્ટર બેડરૂમમાં જરૂરી એવી તમામ સુવિધાઓનો ખ્યાલ આ રૂમની અંદર રાખવામાં આવ્યો છે। આ સાથે જ આ માસ્ટર બેડરૂમની સાથે જે અટેચ માસ્ટર વોશરૂમ તમને મળવાનો છે, તેની સાઇઝ છે 7.11x4.6 સ્ક્વેર ફીટની। એની અંદર પણ જે તમામ ફિટિંગ્સ અને સેનેટરી વેર લગાડવામાં આવ્યા છે એ ખૂબ જ સારી ઇમ્પોર્ટેડ કંપનીના લગાડવામાં આવ્યા છે, અને ત્યાં પણ પાર્ટીશન સાથે બાથિંગ ક્યુબિકલ તમને તૈયાર મળવાની છે। તો આ તો થઈ નિવાનના સેમ્પલ ફ્લેટની વાત। હવે આ નિવાનના સેમ્પલ ફ્લેટ સિવાય આ પ્રોજેક્ટની અંદર બીજી કઈ વિશેષતાઓ છે, આ પ્રોજેક્ટની કિંમત ક્યારે કેટલી મળી શકે છે, આ પ્રોજેક્ટનું પોઝિશન તમને ક્યારે મળી શકે છે, આ તમામ વાતોના જવાબ મેળવવા માટે આપણે વાત કરીશું નિવાનના મેનેજમેન્ટ સાથે। હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે પેરેડાઇમ રિયલ્ટીના એમડી શ્રી પાર્થ મહેતા।
પાર્થ, સ્વાગત છે તમારું સીએનબીસી બજારના પ્રોપર્ટી બજાર શોમાં. થેન્ક યુ. પાર્થ, આજે અમે અમારા દર્શકોને તમારો આ પ્રોજેક્ટ નિવાન બતાવી રહ્યા છે ત્યારે મારે સૌથી પહેલાં તમને એ પૂછવું છે કે તમે આ ખારનો વિસ્તાર આ પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે કેમ સિલેક્ટ કર્યો? આ પ્રોજેક્ટ આપણો મેઇન એસવી રોડ પર છે ખારમાં. ઓલમોસ્ટ 250 થી 300 ફૂટનો ફ્રન્ટેજ છે ખારમાં. ખાર, બાંદ્રા, લિંકિંગ રોડ અને એસવી રોડ બે એવા એરિયા છે જે કન્ટિન્યુઅસલી શોપિંગ, રેસ્ટોરન્ટ્સ, ઇન ટર્મ્સ ઓફ નાઇટ લાઈફ, ઇન ટર્મ્સ ઓફ રિટેલ દુકાનો, મોલ્સ, એ બધાથી કાફી ટાઈમથી વખણાય છે. અગર તમે જોયા તો ઘણા ટાઈમથી બધા લોકો શોપિંગ માટે લિંકિંગ રોડ ખાર બાંદ્રા જ આવતા, જે અમારી પાછળની સાઈડ પર આવે છે. એટલે આ લોકેશનનું જે હિસાબથી પોઝિશનિંગ છે, જેમાં કન્ટિન્યુઅસલી જે લોકોને આ એરિયામાં રહેવું છે એ લોકો પછી આ એરિયામાં જ રહે છે. એ અહીં આ એરિયાના જે 200-300 સ્ક્વેર કિલોમીટર છે એ રેન્જમાં જ એ લોકોને પોતાની જ વસ્તુ ગમે છે. પણ પ્લસ પોઈન્ટ આ પ્રોજેક્ટનો યુનિકનેસ એ છે કે અહીંયા જે આ બધી ટિકિટ સાઇઝીસ ઓફ ફ્લેટ્સ જે એક્સપેન્સિવ છે, જેમ અહીંયા આજુબાજુ બિલ્ડિંગોમાં 2 બેડરૂમ 4.5 કરોડ રૂપિયા છે, 3 બેડરૂમ 7-8 કરોડ છે, ત્યાં અમે લોકો આ બધી સગવડો અને આટલી બધી એમ્યુનિટીઝ એક બજેટ ટિકિટ સાઇઝમાં આપીએ છીએ. જેમ 3-3.5 કરોડમાં અમારો 2 બેડરૂમ છે, 5-5.5-6 કરોડમાં અમારો 3 બેડરૂમ છે, જે અહીંયા કોઈ બીજા પ્રોજેક્ટમાં અવેલેબિલિટી નથી. આગળ મારે એ જાણવું હતું કે આ જે તમારો પ્રોજેક્ટ છે નિવાન, એની શું ખાસ યુએસપી છે? અમારા દરેક પ્રોજેક્ટમાં અમારી કંપનીની યુએસપી છે કે અમે લોકો 5 યા 6 માળ બનાવીએ, સેમ્પલ ફ્લેટ ઉપર બનાવીએ, જેમાં લોકોને એકચ્યુઅલ ફીલ આવે ઉપર જવાથી શું બહાર વ્યૂ છે, અંદર શું પ્રોડક્ટ બની રહ્યો છે. જેમ અમારી સેમ્પલ ફ્લેટમાં અમે લોકો એક ડાયકનના એસી રાખ્યા છે, તો અમે બધા જ 50 ફ્લેટમાં ડાયકનના એસી આપવાના છે. અમારા જર્મન ફિટિંગ્સ છે, ગ્રોહે અને ટોટોના બાથરૂમ ફિટિંગ, તો જે માણસ જોયે છે શો ફ્લેટમાં કે આ ફિટિંગ છે, એ જ એમને મળવાના છે એમના ફ્લેટમાં. બાથરૂમમાં ગ્લાસ પાર્ટીશન્સ છે, એવી રીતે નાની નાની માઇન્યુટ ડિટેલિંગ જે અમે લોકોએ કરી આપી છે શો ફ્લેટમાં, એ લોકોને એકચ્યુઅલ ફીલ થાય કે ના, અમારા ઘરમાં આ જ મળવાનું છે, એ પ્રયત્નથી અમે લોકો આ સેમ્પલ ફ્લેટ ઉપર બનાવેલો. સેકન્ડ, તમારું આ પ્રોજેક્ટનું અમારું બીજું સૌથી મોટી યુએસપી છે, જ્યાં ખાર બાંદ્રા એરિયામાં સૌથી નાના નાના પ્લોટો 800-900-1000 વારના હોય છે, ત્યાં આ પ્લોટ જે 2000-2500 વારનો પ્લોટ છે, એમાં અમે જે એમ્યુનિટીઝ આપી છે, જેમ અમારા પોડિયમ ટોપ પર સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ, અડલ્ટ સિટિંગ એરિયા, ક્લોઝ જિમ્નેશિયમ, સ્પા, રૂફટોપ પર પાર્ટી એરિયા, ટેરેસ છે, લેન્ડસ્કેપ ફોર ગેટ ટુગેધર્સ એન્ડ સોશિયલ ઇવેન્ટ્સ, જે કોઈ પણ નાના બિલ્ડિંગોમાં છે નહીં. તો ઓલમોસ્ટ 4-4.5 થાઉઝન્ડ સ્ક્વેર ફીટ ઓફ એક્ટિવિટી એરિયા સ્ટેન્ડલોન બિલ્ડિંગમાં અવેલેબલ છે નહીં. સેકન્ડ, અમે આ પ્રોજેક્ટમાં 2 બેસમેન્ટ બનાવ્યા છે, જેમાં 100 કાર્સનું પાર્કિંગ પ્રોવિઝન છે. તો આજે જ્યાં લોકોની ગાડીઓ ગ્રાઉન્ડ ફ્લોરને બધે રહે છે, અમારી પાર્કિંગ બધી જ 2 બેસમેન્ટમાં છે, જે પણ એક બહુ સારું બેનિફિટ થઈ જાય છે લોકોને. તો એમાં ગ્રાઉન્ડ સ્પેસ થોડો ઓપન મળી જાય લોકોને. તો આટલા સેન્ટ્રલી લોકેટેડ એરિયામાં આટલા મોટા ફ્લેટનું જે આયોજન છે, ત્યારે મારે તમારી પાસે એ જાણવું હતું કે તમારા ટાર્ગેટેડ કસ્ટમર કોણ છે? હું તમને કહું, અહીંયા સૌથી પહેલાં અમારા બધા પ્રોજેક્ટમાં અમે લોકો સ્કેલેબિલિટી રાખીએ. 2 બેડરૂમ 3 બેડરૂમ 2-2 જોડી થઈને 4 બેડરૂમ થઈ શકે, 3-3 જોડી થઈને 5-5.5 બેડરૂમ થઈ જશે. જેનો મેઇન કન્સર્ન અમારો એ છે કે માર્કેટ ઉપર યા નીચે જાય, અમારી પાસે ઓપ્શન અવેલેબલ રહેવા જોઈએ કે અગર કસ્ટમરને પ્રોડક્ટ અને અમારો પ્રોજેક્ટ અને એમ્યુનિટીઝ પસંદ છે તો એનું પોતાનું રિક્વાયર્ડ સાઇઝ મળવું જોઈએ. દેટ ઇઝ અવર ટાર્ગેટ, પોઈન્ટ વન. પોઈન્ટ ટુ, ફ્લેક્સિબિલિટી ઇન પ્લાનિંગ. અમારા કોઈ પણ 2 ફ્લેટ જોઈન થાય છે તો કશે વચ્ચે બીમ નથી આવતા, કોલમ નથી આવતા, તો અમે લોકો માઇન્ડમાં રાખીએ છીએ કે કોઈ પણ માણસો જોઈન કરે તો એને કોમ્પ્રોમાઇઝિંગ મોટો ફ્લેટ ન મળે, એને જે લક્ઝરી મોટો ફ્લેટ મળવાનો હોય એવી રીતનો જ મળે, તો એ 2 રૂમ તોડીને મોટો રૂમ બનાવી શકે. એ બધા પ્રોવિઝન અમે અમારા પ્લાનિંગમાં અને સ્ટ્રક્ચરલ અને કોલમ પ્રોવિઝન્સમાં રાખ્યા છે. અચ્છા, અને આ પ્રોજેક્ટનું પોઝિશન તમે ક્યારે આપવા અંગે વિચારીને? હવે જેમ તમે જુઓ છો, અત્યારે ઓલમોસ્ટ 50-60% બિલ્ડિંગ કમ્પ્લીટેડ છે. અમારો ટાર્ગેટ છે નવેમ્બર-ડિસેમ્બર 2017માં અમે પોઝિશન માટે આપી દઈએ ફોર ઇન્ટિરિયર, અને બાય જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018 લોકો ફૂલ ફ્લેજ રહેવા માંડશે. કેમકે અમને ઉપર એમ તમે જોવા જાઓ બીજા 5-6 સ્લેબ બનાવવાના છે, બાકી અમારું ફિનિશિંગ કામ પણ સાથે સાથે ચાલુ છે. એટલે 1-1.5 વર્ષમાં પોઝિશન મળશે. બુકિંગ અત્યાર સુધીમાં કેટલું થઈ ચૂક્યું છે? અમે ટેકનિકલી 65-70% સોલ્ડ આઉટ છે હજી, બિકોઝ અમારી ટિકિટ સાઇઝ કાફી કોમ્પિટિટિવ પ્રાઇસ હતી, અને પ્લસ અમે લોકોએ બહુ ફ્લેક્સિબલ પેમેન્ટ પ્લાન આપ્યા છે લોકોને, કે લોકોને પેમેન્ટ આપવા માટે પણ ટાઈમ મળે, પ્લસ એમને આજુબાજુના લોકેલિટીથી આ પ્રોડક્ટ 10-15% બેટર પ્રાઇસ પર મળે. તો અમે લોકોએ ટ્રેક્શન સારું મળેલું સ્ટાર્ટિંગના 6 મહિનાના લોન્ચમાં. હવે જે અમારા લાસ્ટ 33% સ્ટોક છે, અમે લોકો વ્યવસ્થિત અમારા પ્રાઇસ પર વેચવાની કોશિશ કરીએ છીએ.
અત્યારે જે ડિમોનેટાઇઝેશન બાદ જે પરિસ્થિતિ બની એમાં એમ કહેવાઈ રહ્યું છે કે ભાઈ પ્રોપર્ટીની જે લેવડ દેવડ થોડી ઘટી ગઈ અને બિલ્ડર્સને ઇન્ક્વાયરીઝ મળતી લગભગ બંધ થઈ ગઈ એ રીતની ચર્ચાઓ છે. તો મારે તમારી પાસે એ જાણવું છું કે આ વાત સાચી છે, શું ઇન્ક્વાયરી ઓછી થઈ છે કે અટકી છે, એવું થયું છે? જો આ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જ્યારે કોઈ પણ ખાલી ડિમોનેટાઇઝેશન કોઈ પણ ન્યૂઝ આવે ને ત્યારે અમુક રિએક્શન સ્ટાર્ટિંગમાં આવે. હવે રિએક્શન જ્યારે આવે ત્યારે અમુક ચીજો જેમ સોડાની બોટલ ઓપન થાય તો કેવી રીતે બધો ગેસ નીકળી જાય એમ બધો રિએક્શન બહાર નીકળી જાય. એના પછી જે તમારો સબસ્ટન્સ પ્રોડક્ટ અને તમારો જે પ્રોડક્ટનો કોન્ટેન્ટ અને પ્રાઇઝિંગ હોય એ ચાલવાનો જ. તો મને કોઈ જાતનું સ્લોડાઉન એવો લાગતો નથી. બટ બિકોઝ ઓફ ડિમોનેટાઇઝેશન યસ 3 to 4 months સેન્ટિમેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ સ્લોડાઉન આવશે, પણ મને કોઈ રેટ કરેક્શન દેખાતો નથી. મને કોઈ ટાઈપનો રિએક્શન દેખાતો નથી જેમાં બિલ્ડરોનું સેલ એકદમ બંધ થઈ જાય. આ સિવાય આજે અમે તમારો એક પ્રોજેક્ટ જોયો, અત્યારે તમારી કંપનીના બીજા કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને ભવિષ્યનું તમારી શું રૂપરેખા છે એ અંગે પણ અમારા દર્શકો. અમે લોકોના અત્યારે ટોટલ 5 પ્રોજેક્ટ ચાલુ છે. આ એક અમારો નિવાન થયો, બીજો અમારે સાંતાક્રુઝમાં પ્રોજેક્ટ જસ્ટ ડિલિવર થયો છે વોક કરીને. એ અમે લોકો 18 મહિનામાં ડિલિવર કર્યો. 14-story ટાવર છે, એ એક્સક્લુઝિવ સી વ્યૂ રેસિડેન્સીસ છે. વોક સિવાય અમારું નેક્સ્ટ યરમાં બોરીવલીમાં 3 પ્રોજેક્ટ ચાલે છે અત્યારે, જે અમારા ડિલિવરી 2017 અને 18માં છે. બોરીવલી વેસ્ટમાં આનંદા કરીને કોમ્પ્લેક્સ છે, 260 ફ્લેટ્સ છે એમાં. એ 2 acres ગેટેડ કોમ્યુનિટી લેઆઉટ છે, હાઉસિંગ 2 and 3 bedroom અપાર્ટમેન્ટ્સ. પછી બોરીવલી ઈસ્ટમાં અમારો પ્રોજેક્ટ આર્યાના કરીને, એમાં 400 અપાર્ટમેન્ટ્સ છે, પણ એ બધા 1 bedroom અપાર્ટમેન્ટ્સ છે, 60-65 lakh rupees ટિકિટ સાઇઝના રેન્જના. પછી બોરીવલી ઈસ્ટ કાટર રોડ પર અમારો અગેન બજેટ અપાર્ટમેન્ટ છે, 1 and 2 bedroom, એમાં અરાઉન્ડ 65 અપાર્ટમેન્ટ્સ છે. તો આ 5 પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે, જેમાં અમે લોકો લગભગ 1000 અપાર્ટમેન્ટ્સનું કામ ચાલે છે. 1000 અંડર કન્સ્ટ્રક્શન અપાર્ટમેન્ટ્સ ચાલી રહ્યા છે, જે અમે ડિલિવરી 17 and 18 આપવાના છે. અને આના સિવાય અમે આ વર્ષે બીજા 2 પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. BKCમાં સ્ટાર્ટ કરીએ છીએ, અરાઉન્ડ 2.5 acres લેઆઉટ છે. બોમ્બેનો સૌથી ઇમ્પોર્ટન્ટ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ છે, ત્યાં BKC એરિયામાં અમે એક પ્રોજેક્ટ ચાલુ કરીએ છીએ. પછી અમે લોકો વરલીમાં એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ, વરલી સી ફેસ પર. એ કાફી પ્રીમિયમ પ્રોજેક્ટ રહેવાનો છે. અને અમે એન્ડ ઓફ ધીસ યર સુધીમાં દહીસરના આજુબાજુ એક માસ કોમ્યુનિટી લેઆઉટ લાવશું, જેમાં અમે 40-45 lakh rupees 1 bedroom આપી શકશું લોકોને. તો વી આર ટ્રાઇંગ ટુ વર્ક ટુવર્ડ્સ ધ ગોલ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ અફોર્ડેબલ હાઉસિંગ. તો અફોર્ડેબલ હાઉસિંગના પ્રત્યે અમે લોકો બીજા 1500-1600 ફ્લેટ આ વર્ષના એન્ડમાં લોન્ચ કરશું. સો નેક્સ્ટ 5 વર્ષનું અમારું પ્લાનિંગ એ રીતે તો લાઇન્ડ અપ છે. પણ અમારું કંપનીના કોન્શિયસ એફર્ટ એમ છે કે એક બે પ્રોજેક્ટ જેમ ડિલિવર થાય એમ અમે નવા ચાલુ કરીએ. એક સાથે અમે લોકો 5-6 કામ એક સાથે સ્ટાર્ટ નથી કરતા, 3-4 કામ સ્ટાર્ટ કરીએ છીએ. જેવા અમુક ડિલિવર થાય છે એમાં આપણે નવા નવા પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. થેન્ક યુ તમારો કિંમતી સમય CNBC બજારને આપવા માટે અને અમારી સાથે આટલી વાતચીત કરવા માટે. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આજના પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા સપ્તાહ આપણે ફરી મળીશું પ્રોપર્ટી બજારના એક નવા એપિસોડમાં, એક નવા શહેરની એક નવી પ્રોપર્ટી સાથે. ત્યાં સુધી અમને રજા આપશો, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.